અંકલેશના મતદાર યાદીમાં નામ સ્થળાંતર કરવા બાબતે મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર સાથે ખરાબ વર્તન કરતા કોંગી અગ્રણી શ્યામે સર પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી. સહકર્મચારીને જાતિ વિષય ગપ શબ્દ બોલતા એટ્રોસિટી એક્ટ પર ગુનો નોંધવામાં આવ્યો હતો. અંકલેશના મતદાર યાદીમાં નામ સ્થળાંતર કરવા પિરામણ ગામના અને કોંગ્રેસ અગ્રણી અસલમ હાથિયા નામનો યુવાન ગયા હતા, જ્યાં નામ સ્થળાંતર કરવા બાબતે મુલાય નાયબ મામલદાર અને કોમ્પ્યુટર ઓપરેટર જીગ્નેશ વસાવા સાથે ઉત્તેભર્યું વર્તન કર્યું હતું. મામલદાર કચેરીમાં મતદાર યાદી શાખામાં બુધવારે પિરામણ ગામના અસલમ હાથિયા કોઈ ત્રાહિત વ્યક્તિના નામ સ્થળાંતરને લઈને ગયા હતા, જ્યાં તેઓ 5 વર્ષથી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા જીગ્નેશ વસાવાને તું આટલા વર્ષોથી કામ કરે છે છતાં આવી ભૂલો કેમ કરે છે એવું કહી બોલાચાલી કરી હતી. જાતે વિષયક અપશબ્દો બોલી કોમ્પ્યુટર ઓપરેટરને તું આ નોકરી માટે લાયક નહીં હોવાનું કહી અપશબ્દ પણ બોલ્યા હતા, જેને લઈ મહિલા નાયબ મામલતદાર ઉર્વશીબેન પટેલે તેમને અટકાવવા જતા અસલમ હાથીએ તેમની સાથે પણ અશોભનીય વર્તન કર્યું હતું. સરકારી કામમાં અડચણ અને જાતિ વિષયક ટિપ્પણીને લઈ મહિલા નાયબ મામલતદાર અંકલેશ શહેર પોલીસ મથકે અસલમ હાથીએ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.